નડિયાદમાં એસડીએમ તરીકે ફરજ બતાવતો હોવાનું નિવેદન બાદ પોલીસ વેરિફિકેશનમાં નકલી હોવાનું ખુલ્યું છે. સાડબા પોલીસે ઇન્દ્રાળા ગામના નકલી એસડીએમ પ્રકાશમાં નાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. શું છે સમગ્ર ઘટના, આ કઈ રીતે નકલી હોવાનું બહાર આવ્યું, કેવી રીતે ભાંડો ફૂટ્યો જોઈએ અહેવાલમાં. ટેલિફોનિક વાતચીતમાં જીએસ સ્વામી જણાવે છે કે બે મહિના અગાઉ ઇન્દ્રાણા ગામે રાયોટિંગના ગુના અંગે પોલીસ તપાસ અર્થે ગઈ હતી. ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી. ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા. આરોપી આઈ કાર્ડ નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલીસે નડિયાદ મોકલી હતી. ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આપ્યો કે પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી. પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી. ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઊભી રાખતા નામ પૂછતા આરોપીએ પોતાની ઓળખ એસડીએમ તરીકે આપતા ફાંડો ફૂટી ગયો હતો. પોલીસ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અને મૌખિક ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી કે એક શખ્સ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપે છે અને રોપ જમાવે છે, જેનાથી લોકો ડરી જતા હોય છે. ત્યારથી જ પોલીસ મને શક હતો કે અને પોલીસ આ ઇસમને પકડમાં હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાસવારે ઘટતી હોય છે, ત્યારે આવા હજુ કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે એ પણ એક સવાલ છે. નકલી અધિકારો બની કેટલી જગ્યાએ છેતરપિંડીની રૂપિયા પડાવતા સહિતની ઘટનાઓ અંજામ આપતા હશે. ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ કલેક્ટર તરીકે આપી હશે તે સવાલ. એટલું જ નહીં, નકલી ડે કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે એ પણ તપાસનો વિષય છે. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.